चलो हाजर छी एक नवा वीडियो साथे। अहीं तमने एक सेंटेंस दिखाई रह्युं छे, आई लाइक टू प्ले चेस। सेंटेंस तो खबर पड़ी गई, पण करवानुं छे शुं? घणा मित्रोने आइडिया आवी गई हशे। आ वाक्यने आपणे एक्टिवमांथी पेसिवमां फेरववा प्रयत्न करीशुं। तमने लागशे के आ वाक्यने भळी केवी रीते फेरवी शकाय, तो थोड़ू मगज दौड़ाओ अने पहला तो ओळखो के आ वाक्य आ सेंटेंस ने कहवाय शू। एने कहवाय छे इन्फिनिटिव इम्परेटिव सेंटेंसेस। अने आ वाक्य एक्टिव छे, चलो एने पेसिव में फेरवीए। जवाब बनशे आई लाइक चेस टू बी प्लेड। आई लाइक ने एमज रहेवा देवानुं छे। घणा लोको एने कर्म समझीने वाक्यनी पाछळ मूकवानो प्रयत्न करता होय छे, अने एटले ज पछी वाक्य खोटू पण थई जाय छे। એટલે ખાસ ધ્યાન રાખજો, આઈ લાઇકને ક્યાંય બદલવાનું નથી, માત્ર જે કર્મ છે એને આપણે આગળ મૂકીશું। અને આ વાક્યમાં એ છે ચેસ। ભૂલમાંથી કેટલાક લોકો આ વાક્યમાં ઇઝ એમ આર વોઝ વેર મૂકી દે છે, પણ અહીંયા આઈ લાઇક છે એટલે આ લાઇક જ ક્રિયાપદની જગ્યાએ છે, એમાં કોઈ ચેન્જીસ કરવાના નથી। આઈ લાઇક ટુ પ્લે ક્રિકેટ જો લખ્યું હોય તો તમે એને કેવી રીતે ફેરવશો એ તમારી નોટબુકમાં લખીને પ્રેક્ટિસ કરી શકો છો। તો એમાં જવાબ આવશે આઈ લાઇક ક્રિકેટ ટુ બી પ્લેડ। હવે બીજું વાક્ય તમને કન્ફ્યુઝ કરે એવું છે, એટલે વિડીયોને પોઝ કરીને પહેલાં તો વાક્યને સમજો। એક વિદ્યાર્થીનો આ પ્રશ્ન હતો એટલે આપણે એને વિડીયોમાં લઈ રહ્યા છીએ। વાક્ય છે હી ઇઝ ટુ હેલ્પ ધ ઓલ્ડ મેન। અહીં ઓલ્ડ મેનને આપણે કર્મ તરીકે લેશું, પણ અહીંયા ઇઝ પણ છે અને ટુ પણ છે, એટલે ધ્યાનથી આપણે એને પેસિવમાં ફેરવવા પ્રયત્ન કરીએ। વાક્યની શરૂઆત ધ ઓલ્ડ મેન અને ઇઝ જ મૂકીશું। હવે ઉપરના વાક્યને જુઓ, ટુ છે તો ટુ સાથે આપણે ટુ બીનો ઉપયોગ કરીશું, એટલે વાક્ય બનશે ધ ઓલ્ડ મેન ઇઝ ટુ બી હેલ્પ્ડ બાય હિમ। હજી પણ ધ્યાનથી સેન્ટેન્સને જુઓ, આ વાક્ય ખોટું નથી। ઇઝ સાથે ટુ હેલ્પ કેમ મૂક્યું? ઘણી વખત બધું જ સમજાવતા જતાં બહુ લાંબો વિડીયો થઈ જાય, તમારા આસપાસના શિક્ષકને પણ આપ પૂછી શકો છો। અને આવા વાક્યો જો ક્યાંક આવે તો પ્રિન્ટિંગ મિસ્ટેક સમજવાનું નહીં, પણ પેસિવ બનાવીને પ્રયત્ન કરવાનો। હવે ત્રીજું વાક્ય જુઓ, I have to invite my friend Sheetal here। જો સીધે સીધું હોત હેવ પછી ઇન્વાઇટેડ તો તમને વાક્યને પેસિવમાં ફેરવતા કદાચ કોઈ તકલીફ ના પડત, પણ ટુ આપ્યું છે તો પણ તકલીફ નહીં પડીએ। ચલો કરીએ પેસિવ। જેમ આપણે આઈ હેવ ઇન્વાઇટેડમાં પેસિવમાં ફેરવત, એવી જ રીતે આપણે માય ફ્રેન્ડ શીતલને આપણે આગળ લઈ લઈએ। એક વચન છે એટલે આપણે હેઝ મૂકીશું, ઉપર ટુનો ઉપયોગ છે એટલે ટુ બી ઇન્વાઇટેડ ઉપયોગમાં લેશું, વધારાનો શબ્દ હિયર છે એ પણ લખીશું, અને છેલ્લે આઈનું મી કરીશું બાય સાથે, એટલે આખું વાક્ય બનશે માય ફ્રેન્ડ શીતલ હેઝ ટુ બી ઇન્વાઇટેડ હિયર બાય મી। હવે ચોથું વાક્ય જુઓ, ટેક મેડિસિન રેગ્યુલરલી। આ વાક્ય ઇમ્પરેટિવ સેન્ટેન્સ છે, એકદમ ધ્યાનથી ઉપરના વાક્યોથી અલગ છે। ઉપરના વાક્ય જે હતા એ ઇન્ફિનિટિવ હતા, અને અહીંયા વાત ડાયરેક્ટલી ટેક મેડિસિન રેગ્યુલરલી, ઇમ્પરેટિવ સેન્ટેન્સ છે, તો આપણે આને પેસિવમાં કેવી રીતે ફેરવીશું? તો જવાબ આવશે લેટ મેડિસિન બી ટેકન રેગ્યુલરલી। ઇમ્પરેટિવ સેન્ટેન્સ છે એટલે આપણે લેટ નો ઉપયોગ કરવો પડે, અને બી એ હંમેશા પાસ્ટ પાર્ટિસિપલ પહેલાં મૂકીએ જ છીએ, પણ મેડિસિન અહીંયા કર્મ છે એટલે એને આપણે આગળ લઈ લઈશું। ક્રિયાપદ ટેક છે, એને પાસ્ટ પાર્ટિસિપલમાં ફેરવ્યું, તો ઇમ્પરેટિવ સેન્ટેન્સમાં લેટનો ઉપયોગ થયો, બી એ પેસિવમાં વપરાય જ છે, ટેક અહીંયા ક્રિયાપદ છે એટલે આપણે એનું પાસ્ટ પાર્ટિસિપલ ટેકન કર્યું, રેગ્યુલરલી વધારાનો શબ્દ છે, અને મેડિસિન એ કર્મની જગ્યાએ આપણે મૂક્યું જ છે।
लेट मेडिसिन बी टेकन रेग्युलरली। आवा वाक्यों ने जोईने गभराया वगर पैसिव करवानो प्रयत्न करशो। थैंक यू, हैव अ नाइस डे।